દર્શક મિત્રો, સ્વાગત છે આપનું દિવ્યાંગ ન્યૂઝ ચેનલના મુલાકાત કાર્યક્રમમાં. આજે મુલાકાતના કાર્યક્રમમાં અમારી સાથે એક પીઢ પત્રકાર, મારું કહેવાનું છે પ્રસન્ન ભટ્ટ સાહેબ, સંદેશ દૈનિકના નિવાસી તંત્રી અહીં આપણી સાથે ઉપસ્થિત છે. અને આજે એમની સાથે એક અનોખી વાત કરવાના છે. ખાસ કરીને કોરોના વાયરસ વિશે આપણે ઘણું બધું એમની પાસે જ્ઞાન છે, એની શું પરિસ્થિતિ છે એનું આદાન પ્રદાન કરશું. અને જે પરિસ્થિતિ વિશ્વની થઈ છે કોરોના વાયરસના લીધે, તેના વિશે થોડી વાતો કરશું. તો સ્વાગત ફરીથી આપનું સર આજના આપના દૈનિકમાં, સંદેશના જે હેડલાઈન છે કે સમગ્ર ચેનલના તમામ દર્શકોને મારા વંદન, ખૂબ ખૂબ આભાર સર. આજના સંદેશ દૈનિક પત્રનું હેડલાઈન છે, સમગ્ર દેશમાં 21 દિવસ માટે સંપૂર્ણ લોકડાઉન, જે પ્રધાનમંત્રીએ ગઈકાલે રાતના આહવાન કર્યું છે. એના સંદર્ભમાં વાત કરીએ તો કોરોના વાયરસની મહામારીનો સામનો કરવા માટે શું એવું કહી શકાય કે સરકારનું એક હજુ પણ એક ટ્રેલર છે અને ખરું પિક્ચર હજુ પણ બાકી છે? એક ખરું પિક્ચર હજુ બાકી છે એવા કોઈ પ્રિડિક્શન આના મુદ્દે કોઈએ નહીં કરવા જોઈએ. આ કોઈ અનુમાનો અને અવધારણા કરવાનો વિષય નથી. આ રાષ્ટ્રીય અને વૈશ્વિક આફત છે અને આજે એના કેન્દ્રમાં આપણું રાષ્ટ્ર છે. આજે આપણા રાષ્ટ્રની અગ્રીમતા આપણા માટે પહેલી હોવી જોઈએ. સાચી વાત છે. તો આ દિવસોમાં કોઈ હજુ કંઈ બાકી છે પેનિક એવું નહીં કરવું જોઈએ. પણ યસ, ચોક્કસ કોરોના સે ડરના, કોરોનાથી ડરવું પડશે સાહેબ. કોરોનાથી ડરો ના, એ મિથ્યા પ્રચાર હતો. પહેલા દિવસથી જેણે પણ આ પ્રચાર કર્યો એ લોકોએ રાષ્ટ્રનું નુકસાન કર્યું છે, એવું મારું માનવું છે. એકદમ સાચી વાત છે. સંદેશના ગઈકાલના એડિટોરિયલ પાના પર એક હેડલાઈન હતી કે ઇનવિઝિબલ એનિમી સામે મહાસત્તાઓ પણ લાચાર. જી, આના સંદર્ભમાં મારે તમને પૂછવાનું કે કેન્દ્ર અને રાજ્ય સરકારના જે આરોગ્ય તંત્રની જે તૈયારીઓ છે આ ઇનવિઝિબલ વાયરસની સામે, એ પૂરતી છે કે હજુ પણ કંઈક, તમારું શું મંતવ્ય, હજુ પણ એમણે કંઈક તૈયારીઓ કરવી જોઈએ? આપણા દેશની જો વાત કરીએ તો આપણે તો વિકસિત દેશ છીએ, વિકાસશીલ દેશ છીએ. સાહેબ, વિકસિત દેશોની પરિસ્થિતિ, આજે અમેરિકાની સ્થિતિ તમે જોઈ શકો છો. આમાં કોઈ સરકાર ક્યારે પણ એવો દાવો નહીં કરી શકે કે હું સમર્થ છું. સાચી વાત છે. કોરોના વાયરસ એ એવી એક વિટંબણા છે, એક એવી એક ભયંકર ઉપાધિ છે કે જેની સામે સરકારો કોઈ સામર્થ્યના દાવા નહીં કરી શકે. અને જો એ કરે છે તો મૂર્ખ છે, નહીં કરવા જોઈએ. આપણા પ્રધાનમંત્રી, આટલા વિદ્વાન પોલિટિશિયન આખા વિશ્વમાં ગણાય છે, એણે કાલે હાથ જોડીને દેશની પ્રજાને કહ્યું છે. એનો એના 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 ચહેરાના જે ટેન્સિક્રિટી હતી, એના ચહેરા પરની જે ચિંતા હતી, એ ચિંતા તમને ત્યાં વર્તા હતી કે હું હાથ જોડીને મારા દેશના દેશવાસીઓને વિનંતી કરું છું. હા, તો એ હાથ જોડીને નરેન્દ્રભાઈ મોદી જ્યારે વિનંતી કરતા હોય તો એ તમારે ચોક્કસ જ તમારી પોતાની જાતને સમજાવવી પડશે અને એ ગંભીરતાથી તમારે જાતે અવગત થવું પડશે. સરકાર પર છોડી દેવાનું એ આ સમય નથી. સરકાર એનું બધું જ કરી રહી છે. આજે આપણે આપણા ઘરમાં કેદ છે, હા, ત્યારે એક વસ્તુ તમે ચોક્કસ સમજો કે ફાયર બ્રિગેડ, આરોગ્ય વિભાગ, મ્યુનિસિપલ કોર્પોરેશન આખી, પોલીસ ડિપાર્ટમેન્ટ આખું, પત્રકારો સાહેબ એ સડક પર પોતાના જીવના જોખમે પોતપોતાનો રોલ નિભાવી રહ્યા છે. ઘરમાં આપણે બેઠા છીએ ને આપણને ચિંતા થાય છે, તો એ ઘરની બહાર જે છે એનું પણ એક ઘર ઘરમાં કેદ છે, એનો પરિવાર ઘરમાં બેઠેલો છે. એનો સંતાનને, એના પિતાની ફિકર છે, બહેનને ભાઈની ફિકર છે, પત્નીને પતિની ફિકર છે. પત્રકાર તરીકે આપણને ખબર જ છે કે આપણા પરિવારનો શું ઉચાટ. સાચી વાત, સાચી વાત છે. તો એ પરિસ્થિતિમાં તમારે પ્રત્યેક દેશવાસીએ સમજવું પડશે, પ્રત્યેક દેશવાસીએ પોતાની જવાબદારી, પોતાની દેશ પ્રત્યેની જે વફાદારી છે એનો પુરાવો આપવો પડશે. દેશ ક્યારે બી તમારી પાસે પુરાવા માંગતો નથી. ચાઇના કે પાકિસ્તાનનું આક્રમણ થાય, હા, તો આપણા લશ્કરના જવાનોની મહેરબાની, આપણે નિરાંતે ઊંઘીએ જ છીએ ઘરમાં. એકદમ વાત છે. આજે આપણો દેશ આપણી પાસે વફાદારીનો પુરાવો માંગે છે. એટલે આપણે આ સંકટ સમયે બધા, સંકટ સમયે કોઈ સરકારની પાસે અપેક્ષાઓ રાખ્યા વિના સરકાર એનું કામ કરી જ રહી છે. સરકારને એટલી કાલે પ્રધાનમંત્રીના ચહેરા પરની તંગ દિલી, હા, એ સ્વયં બયાન કરતી હતી કે એની એના એની મનસ્થિતિ શું હશે. હા, તો એ પરિસ્થિતિમાં સરકારની ઉપર છોડી દેવું નહીં, એ વ્યાજબી નહીં હોય. આપણે આપણી જવાબદારી સમજવી પડશે. દેશને આપણો ગણીને, મતભેદો હોઈ શકે, કોઈ માણસને કોઈ ગમતું હોય, કોઈ માણસને કોઈ ન ગમતું હોય રાજકીય ફલક પર, પણ આ સમય એક દેશની સાથે રહેવાનો છે.
આ દેશ આ સમય કોઈના 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 વાંધા વચકા વિવાદ કરવાનો નથી. સાચી વાત છે. કોઈ અને અને સામે પક્ષે જેમ વિવાદ કરવાનો નથી તેમ આનું કોઈ પક્ષીકરણ કરવું એ પણ આ સમય નથી. શાસક પક્ષના નેતાઓએ પણ નીચેના લેવલે પ્રધાનમંત્રીની લાગણીને સમજવી પડશે. અને હાથ જોડીને વાત કરીએ બહુ મોટી વાત નહી. તમે સમજો, આની અંદર એક મુદ્દો બહુ બહુ સમજવા જેવો છે કે પ્રધાનમંત્રી શ્રીએ રવિવારે જનતા કર્ફ્યુનું એલાન કર્યું. શનિવારથી સુરત જેવું શહેરી લાલા લહેરી લાલાઓનું શહેર શનિવારે સવારથી તમને દેખાયું કે જનતા કર્ફ્યુનો અમલ આપણે કરવાનો છે, ખૂબ પ્રતિબદ્ધ છીએ આપણે. સાંજે 5 વાગ્યા સુધી એ અકબંધ હતું, છલો છલ દેશપ્રેમ. આપણે પત્રકારો અનુભવતા હતા, કોઈ જગ્યાએ આપણને બી કોઈએ જોયા હતા, પૂછ્યું તમે શું કામ. કોઈ જગ્યાએ આપણા પત્રકારો ફરતા હતા તો ત્યાં બી પબ્લિકે પૂછવાનું નહીં ચૂકી કે તમે શું કામ ફરો છો. હા, તો એટલી નિષ્ઠા હતી. 5 વાગે થાળી વગાડવાનો કાર્યક્રમ પ્રધાનમંત્રીએ આપ્યો હતો. થાળી ઠોકો અને તાળી ઠોકો એ કોના માટે હતો? એ પ્રજાની સેવામાં તહેનાત જે મેદાનના વર્કરો છે, મેદાનના કાર્યકરો છે, એની ટ્રીબ્યુટમાં પ્રધાનમંત્રીએ એક સારી ભાવના સાથે આપેલું એલાન હતું. તમારે ઘરની બારીમાંથી બહાર જરાક હાથ કાઢીને તાળી કે થાળી ઠોકવાના હતા. એની જગ્યાએ એનું પ્રધાનમંત્રીના પવિત્ર ઉદ્દેશને નીચેના લોકોએ પ્રદૂષિત કરતા દેખાયા. એનું ભાજપીકરણ થતું જોયું આપણે. 500,000 ટોળા સડક પર નીકળતા ખચકાયા નહીં. અને એની સાથે બીજું કંઈ નહીં થયું. કોરોનાનો જે ભય વ્યાપ્ત હતો એમાં છીંડું પડી ગયું. લોકોને એવું થયું કોરોના ગયો. અભૂત પ્રજા છે, ભોળી ભાલી પ્રજા છે. એને એવું થયું કે આપણે તો જીતી ગયા છે કોરોના સામે. અને 5 વાગ્યા પછી અને રાત્રે 9 વાગ્યા પછી જે દ્રશ્યો સર્જાયા, ગઈકાલે પોલીસે જે બળપ્રયોગો કરવા પડ્યા, સાહેબ એ દુઃખદ છે પરિસ્થિતિ. આ તમે માનો એટલી સીધી સ્થિતિ નથી. આ ચાઇના કે પાકિસ્તાનનું આક્રમણ નથી કે લડી લેશું આપણે. બહુ જ વિકટ. તમારી તમારા તમામ સામર્થ્ય, તમારા તમામ તમારા જ્ઞાન વિજ્ઞાન બધું જ અહીંયા ટૂંકું પડવાનું છે, ટૂંકું પડી રહ્યું છે. વિશ્વના બીજા ક્રમાંકિત તબીબી સેવાનો દેશ કહી શકો એવા ઇટાલીની અંદર તમે જોઈ જ રહ્યા છો મૃત્યુઆંક. આજે અમેરિકાની સ્થિતિ જે બગડેલી પરિસ્થિતિ, આજે એપિક સેન્ટર અમેરિકા બનવા તરફ બની ગયું. ઇટાલીમાં 700 લોકો 24 કલાકમાં બીજા મરી. હા, તો આ બધી પરિસ્થિતિમાં કોઈ જ્ઞાન વિજ્ઞાન કશું ચાલશે નહીં. પ્રધાનમંત્રીએ કહેલી વાતમાં ખૂબ તથ્ય અને સાયન્સ હતું, ધાર્મિકતા હતી. આપણા શાસ્ત્રોમાં લખ્યું છે, આગમાર્થંતુ દેવાનામ, ગમનાર્થંતુ રક્ષસામ, ઘંટાનાદ પ્રકૃતિ પશ્ચાત ઘંટામ પ્રભુજયેત. તો એમણે જે થાળી ઠોકવાનું કહેલું હતું એ ઘંટનાદના સંદર્ભમાં હતું. ઘંટનાદ કરવા કર્મકાંડમાં ઘંટનું વર્ણન છે કે આગમાર્થંતુ દેવાનામ, દેવતાઓનું આગમન કરવા કરાવવા માટે, અને ગમનાર્થંતુ રક્ષસામ, રાક્ષસોને તગેડી મૂકવા માટે. ઘંટા નાદ પ્રકૃત, ઘંટનો નાદ કરો અને પછી ઘંટની પૂજા કરો. હા, તો એ આધ્યાત્મિક અને 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 આધ્યાત્મિક સાથે વૈજ્ઞાનિક તર્ક એટલે વિજ્ઞાનની પરિપાટી પર પુરવાર થયેલી વાત હતી કે આ આંદોલનો, આ અવાજના આંદોલનો ચોક્કસ હકારાત્મક ઉર્જા પ્રસરાવે છે. તો પ્રધાનમંત્રીના એ ઉદ્દેશ્યને ક્યાંક કોઈ જગ્યાએ પ્રદૂષિત કરવાની ચેષ્ટા થાય તો સાહેબ એનાથી મોટો કોઈ દેશદ્રોહ નથી. એ ભાજપવાળા કરતા હોય તો પણ એ દેશદ્રોહી છે. એકદમ આવું નહીં કરો. આ સમય છે રાષ્ટ્રને એક સાથે રાખીને આ મહામારીમાંથી બહાર નીકળવાનો. સાહેબ, આજના જ તમારા દૈનિકનો એક એડિટોરિયલની અંદર એક સરસ મજાનો લેખ છે, આપણે જ આપણી જાતને બચાવી શકશું. તે સંદર્ભમાં સુરતની પ્રજાને શું સાહેબ તમે સમજો? એ સંદર્ભમાં મેં કાલે એક ચેનલ પર કહ્યું, કાલે હું GTPL પર લાઈવ હતો, ફરી એ જ વાત દોહરાવું છું. આપણા આયુર્વેદના મહર્ષિઓ થઈ ગયા બે લેન્ડમાર્કિંગ ધ્રુવ તારકો છે, સુશ્રુત અને ચરક. સાહેબ બંને લગભગ સમકાલીન કહેવાય છે. આપણને એની ખબર નથી, હું આયુર્વેદનો કોઈ એટલો જ્ઞાતા નથી, પણ હા પત્રકાર છું એટલે અભ્યાસ કરવાનું મન થાય, કોઈ નવો વિષય જોઈએ. આ કોરોના આવ્યો તો ચોક્કસ મેં મારી જાતને, મારી દીકરી આયુર્વેદમાં ભણે છે, એની સાથે ચર્ચાઓ કરી અને એણે કેટલાક સંદર્ભો આપ્યા, એની પર હું વધારે અંદર ઊંડો ઉતર્યો. તો ચરક અને સુશ્રુતે 5,000 વર્ષ પહેલાં એમના ગ્રંથોમાંનું વર્ણન કરેલું છે આવી મહામારીનું. કોરોના જેવી સિમિલર મહામારી 5,000 વર્ષ પહેલાં આપણા આયુર્વેદમાં ઉલ્લેખિત છે. જનપદ ધ્વંસ નામનો વિમાન સ્થાન, ચરક સંહિતા છે, એમાં વિમાન સ્થાનનું એક અધ્યાય છે કે જેની અંદર વ્યાખ્યાયિત ન હોય એવી કોઈ મહામારીઓના સંદર્ભમાં મને ખબર નથી વધારે, પણ એમાં 6ઠું પ્રકરણ છે જનપદ ધ્વંસ. તો એની અંદર એણે વર્ણન કર્યું છે કે જ્યારે જલ વાયુ દેશ અતિશય પ્રદૂષિત થશે, દેશ એટલે જમીન, ત્યારે કાળ વિપરીત
વિપરીત બનશે, કાળ વિકરાળ સ્વરૂપ ધારણ કરશે, કાળ પ્રતિકૂળ બનશે. કાળ એટલે સમય. આજે જળ, વાયુ અને જમીન અતિશય પ્રદૂષિત છે, અને ત્યારે રાક્ષસ વાયરસ, એટલે વાયરસ ત્યારે વાયરસ નામનો શબ્દ નહીં હોય અંગ્રેજીનો આપણા સંસ્કૃત સાહિત્યમાં, એટલે રાક્ષસ વર્ણન કર્યું છે કે ત્યારે રાક્ષસો, રાક્ષસની ઉત્પત્તિ થશે અને એ કાળ તમારા હાથની, તમારા નિયંત્રણની બહાર જતો રહેશે અને એ વિશાલ નરસંહારનું કારણ બનશે, જનસંહારનું કારણ બનશે. સુશ્રુત એનાથી એક આગળ, એક સ્ટેપ આગળ છે. એને તો ચાર વર્ણન કર્યા છે, રોગના લક્ષણોના વર્ણન કર્યા છે કે શું થશે અને ક્યાં કેમ થશે. તો એણે એવું લખ્યું છે કે જુલમ ખૂબ વધી જશે, બલી વધશે, અધર્મ વધશે, બલી વધશે. હા, ત્યારે પરિસ્થિતિઓ વિપરીત બનશે. ક્રોધ માણસનો અસંગત રીતે તમને આમ તેમ થયેલો જોવા મળે, અને ત્યારે આ રાક્ષસ, એ પણ રાક્ષસ શબ્દનું પ્રયોજન કરે છે. અને તેના લક્ષણ શું હશે તો કે કાસ એટલે ખાંસી, શ્વાસ, ફેફસાની બીમારી. ત્રીજું એ વર્ણવે છે વમથું એટલે ઉલટી. ચોથું પ્રતિશ્યાય, પ્રતિશ્યાય એટલે નાકમાંથી પાણી ગળવું. અને પાંચમો જ્વર, જ્વર એટલે તાવ આવવો. અને એ કાળ વિપરીત બનશે, હવાના, વાયુના માધ્યમથી એ રાક્ષસ એક દેશમાંથી બીજા દેશમાં જશે, સ્થળમાં અતિક્રમણ કરશે અને આખા વિશ્વમાં જન શૃંખલા એટલે કે જનજીવન, જીવન શૃંખલા છે એ અસ્તવ્યસ્ત થઈ જશે, છિન્ન ભિન્ન થઈ જશે. સાહેબ આજે જુઓ, ચાઇનામાં અધર્મ. મેં એક વિડીયો જોયો વચ્ચે, બગીચાનું કામ કરતી એક સુંદર શાલીન સ્ત્રી દેખાવે, નમણી દેખાય, એ સ્ત્રી હાર્વેસ્ટિંગ કરે, પેલા આડા અવળા છોડના પાંદડા કાપતા કાપતા એક ફાયકસ પાસે આવી પહોંચે, એ ફાયકસને કટિંગ કરતા કરતા એની નજર જાય. એ હાવભાવ જોવા જેવા હતા, અને એ નજર જાય, આપણને પણ સમજણ નહીં પડે પહેલી. પછી અંદર એ હાથ નાખે, તો હાથ નાખે એમાંથી એક માળો કાઢે, અને માળાની અંદરથી આપણે જેને સિલ્વર બીન કહીએ, પેલી ચળકતી ચાંચવાળી ચકલીનું એક નાનું બચ્ચું, તાજું જન્મેલું, સાહેબ જીવતું, એ હાથ પગ હલાવતું, એ જીવતું બચ્ચું મોઢામાં મૂકીને ખાઈ જાય. સ્ત્રી એ કરુણાનું પ્રતીક છે, સ્ત્રી એ દયા છે, સ્ત્રી એ સંસ્કાર છે. તો જે દેશની અંદર એક બગીચાનું કામ કરતી સ્ત્રી એક નાનકડું ચકલીનું બચ્ચું જીવતું ખાઈ શકતી હોય, અને એવું નથી પ્રજા, ત્યાં રાજા બી અધર્મી છે. એટલે એ જુલમ, એ જુલમનું કારણ છે કે ત્યાંથી પેદા થયેલો આ વાયરસ આખા વિશ્વને સંક્રમિત કરી ગયો. તમારો જે પ્રશ્ન હતો એની અંદર આ બંને મૂળ વાત પર આવી ગયો. આ તો માહિતી પૂર્વ ભૂમિકા બાંધી મેં. બંને ચરક અને સુશ્રુત બંને એવું કહે છે કે નાઇલાજ બીમારી હશે, થયા પછી એની કોઈ દવા નહીં હોય. તો શું? બે રસ્તા, તમારી રોગ પ્રતિકારક શક્તિનું સંવર્ધન કરો, અને બીજું થાય એનાથી બચો. આજે જે શબ્દ ક્વોરન્ટાઇન લખે છે, એ ક્વોરન્ટાઇનનું શુદ્ધ સંસ્કૃત મિશ્રિત ગુજરાતી કરો તો દેટ ઇઝ સંસર્ગ નિષેધ. હા, તો એ સંસર્ગ નિષેધ એકમાત્ર ઉપાય છે આ કોરોનાથી બચવાનો. અને એટલે પ્રધાનમંત્રી હાથ જોડીને કહે છે, સાહેબ સ્વતંત્રતાની વાત કરનારા અને આજીવન આંદોલન કરીને આ જગ્યા પર આવેલો માણસ, એને અતિશય પીડા થતી હશે 21 દિવસનું લોકડાઉન કહેતા. આ દેશની પ્રજાને 21 દિવસ ઘરમાં પૂરી રહેવાનું આહ્વાન કરતા, હા, એને ચોક્કસ, હું એના સ્વભાવને ઓળખું છું થોડો પત્રકાર તરીકે. ઘણી બધી મર્યાદાઓ ને ઘણું બધું હોઈ શકે, પણ યસ, જ્યારે એને 21 દિવસનું લોકડાઉન કહ્યું હશે તો એ અંદરથી ખૂબ વ્યથિત હશે, કેટલાક ચિંતા. અને જ્યારે પ્રધાનમંત્રી હાથ જોડીને વિનંતી કરે તો સાહેબ પ્રજાએ સમજવું પડે કે આ દેશ સંકટમાં છે. એકદમ સાચી વાત છે. હા, એટલે સુરતવાસીઓની આ ચેનલ જોનારા પ્રત્યેક, જ્યાં જ્યાં મારો અવાજ પહોંચતો હોય, હા, હું એમને કહું છું કે મેં તમને તર્કબદ્ધ વાત કરી છે, સુશ્રુત અને ચરકની સાથે વાત કરી છે. આ દેશ ચરક અને સુશ્રુતને માનનારો દેશ છે. હા, તો આપણે ઘરમાં રહીએ, આપણા પરિવારને સાથે પણ બને એટલો પ્રત્યક્ષ સંસર્ગ ટાળીએ, સ્પર્શનું બને એટલો સ્પર્શથી બચીએ. જો ઘરમાં સ્પર્શથી એકબીજાના બચવાનું હોય તો બહાર નીકળવાનો તો પ્રશ્ન નથી આવતો. રહી વાત, મારે બીજી સ્પષ્ટતા કરવી છે, આમાં ઘણી બધી મિથ્સ છે, ઘણા બધા સ્થાપિત તત્વો એવું નથી ઈચ્છતા, હા, કે સાચી માહિતી પ્રજા સુધી પહોંચે. તો એ લોકોએ એવી અફવાઓ ફેલાવી છે, જીવન જરૂરિયાતની વસ્તુઓ પર વાયરસ કેરી નથી થતો એવું WHO કહેવું પડે, જેવી કે દૂધ, શાકભાજી, દે આર નોટ કેરિયર. એ કેરિયર નથી વાયરસના. પેપર, અખબાર, એ કેરિયર નથી વાયરસનું. આ ટીવીના માધ્યમો, ટેલિવિઝનનું બટન દબાવવાથી વાયરસ નહીં આવે.
તો સમજવું પડશે વાચકોએ, માહિતીથી અવગત થવું પડશે. તમારા ફેરિયાને તમારે કહેવું પડશે કે ભાઈ પેપર આપ, અખબાર જોઈએ મને. કેમ? તો કે અખબારમાં માહિતી છે. ખોટી રાય ના ચાલે, લોકોને ખબર પડે સાચી માહિતી. અફવાઓ બે વસ્તુ સાથે કરવી પડશે. એક તો સમજ સ્પષ્ટ કેળવવી પડશે, વોટ ટુ બી ડન એન્ડ વોટ નોટ ટુ બી, શું કરવું જોઈએ શું નહીં કરવું જોઈએ. આપણે તકલીફ એ છે, શું નહીં કરવું જોઈએ એ આપણે કરીએ છીએ. પ્રધાનમંત્રી 21 દિવસનું લોકડાઉન શું કહ્યું તમે જુઓ, ગઈકાલે ટોળાશાહી જે ઉમટી સ્ટોરો પર અનાજ કરિયાણું લેવા. સાહેબ આ દેશમાં ક્યારે બી, હા આજની પરિસ્થિતિ જે અમે આપણી સમીક્ષા છે પત્રકારોની, શાકભાજી અનાજ દૂધ પુરવઠો પર્યાપ્ત છે, મળવાનો જ છે, કોઈ ભૂખ્યું નથી મળવાનું. રહી વાત શ્રમજીવીઓની, અને 20% જે રોજમદાર રોજ કમાઈને રોજ ખાનારા છે, તો એની સમાજે ચિંતા કરવાની છે. આપણી આસપાસમાં જોઈ લો, કોઈ ભૂખ્યું નહીં સૂએ એટલી ચિંતા કરો. હા, જે ખોજી પ્રવાસીઓ છે અધ્યાત્મના, એની પાસે જે હું થોડું ઘણું સમજો છું, કોઈ મંદિર કે એ બધું એની જગ્યાએ ધાર્મિક આસ્થાના કેન્દ્રો હોઈ શકે, પણ જેની પાસે હું રહ્યો છું, કેટલાક એવા 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 મહાત્માઓ જોડે મને સાનિધ્ય મળ્યું છે કે જેની પાસે હું જીવનનું તત્વ સમજ્યો છું, તો મને જે સમજણ પડી છે, કહું એક ફક્કડ મહાત્મા મને કાયમ કહેતા કે તમે 5 જણને જમાડો તો તમારો પરિવાર ભૂખ્યો નહીં સૂએ, પરમાત્માની ચિંતા બની જાય. તમે 10 વિદ્યાર્થીઓને ભણાવો, તમારા સંતાન ભણ્યા વગરના નહીં રહી જાય. ગીવ એન્ડ ટેક, ગીવ એન્ડ ટેક, આપો અને લો, રેસિપ્રોકેટ કરવું જ પડે, જસ્ટ નોટ ટેક એન્ડ ટેક, નો. તમારી આજના સમયમાં દેશની જવાબદારી છે. જો તમારી આજુબાજુના પાસ પડોશમાં કોઈ રિક્ષાવાળો છે, 4 દિવસથી રિક્ષા નથી ચાલી, એના ઘરમાં એના એના બચ્ચ એના પત્ની અને બાળકો સાથે સમ નથી, ભીખ માંગી શકતો અને નથી ભૂખ્યો રહી શકતો, હા તો એવા લોકોની ચિંતા કરો. તમારા ઘરના જે કામદારો છે, તમારા ઘર વ્યવસાયના એ કામદારોને એક તમે જાતે એની નૈતિક જવાબદારી સ્વીકારી લો. કોઈ જે ડાઈંગ હાઉસ છે તો ડાઈંગ હાઉસ પોતાના કર્મચારીઓની, ડાયમંડ હાઉસ પોતાના રત્ન કલાકારોની જવાબદારી લે. સાહેબ આ જવાબદારી છે આ દેશને સંકટના સમયે દેશની પડખે ઉભા રહેવાની. આ બધું કરવામાં કોઈ 4 માણસ ભૂખ ના મરી જશે, સાહેબ ભૂખ્યા રહેતા રોગ પ્રતિકારક શક્તિ ઘટી જશે અશક્તિમાં, અને કોઈ બીમાર પડશે, કોરોના ગ્રસ્ત થઈ જશે. સરકાર એની પર છોડી નહીં દેવાય સાહેબ, સરકાર એના લેવલે બધું જ કરી રહી છે. અને આ તબક્કો પત્રકારોએ પણ આલોચનાનો નથી, આ રાષ્ટ્રીય સંકટ છે. આપણે નજરે દેખાય કે આ કશું ખોટું છે તો જવાબદાર અધિકારીનું ધ્યાન દોરી, હા, અને આપણે આપણું દાયિત્વ પૂરું કરવાનું, આપણી ફરજમાં આવે આપણું દાયિત્વ પૂરું કરવાનું. સનસનીઓ પેદા કરવાનો આ સમય નથી, મને એટલી સમજણ પડે પત્રકાર તરીકે. અને મારી મેનેજમેન્ટે મને આ સમજાવ્યું છે, મારા CMD અમને વ્યક્તિગત તાલીમ આપી છે કે રાષ્ટ્ર જ્યારે સંકટમાં હોય, હા, ત્યારે કઈ રીતે કામ કરવું, ત્યારે અખબારનો શું ધર્મ છે. એક સરસ મજાનું એડિટોરિયલની અંદર બીજો એક લેખ છે આજે સંદેશના, કે વૈદિક જીવનશૈલી તરફ ધકેલ છે કોરોનાની સમસ્યા. શું તાત્પર્ય? નહીં, વૈદિક જીવનશૈલી એટલે તમે સમજો, આપણે અભિવાદનના માણસો હતા, આપણે હસ્તધનુ એ આપણી પરંપરા નહોતી. ક્યારે પણ આપણા ભારત વર્ષની અંદર સામે મળેલાને અભિવાદનની અંદર વિજ્ઞાન છે, યોગ અને અધ્યાત્મના જે જાણકારો છે, એ તમારા શરીરની જે ઉર્જા છે, તમે હસ્તધનુન કરો છો ત્યારે ઉર્જાનો નિયમ છે કે વધારેથી ઓછા તરફ વહે. ઉર્જા છે એ વધારેથી ઓછા તરફ જાય. 460 વોલ્ટનું ટ્રાન્સમીટર હોય એ 260 વોલ્ટમાં પાવર સપ્લાય કરે. એવી જ રીતે શરીરની ઉર્જા, હું આપને હસ્તધનુન કરું છું અને તમે મારાથી વધારે ઉર્જાવાન છો, એ સંજોગમાં તમારી ઉર્જા મારામાં ટ્રાન્સમિટ થાય છે. આપણે આપણું સત્વ અકારણ કોઈને આપી દેવાના ધંધામાં લાગી ગયા, અને એટલે ભારતીય ક્ષીણ બનતો ગયો. ભારતીય ક્યારે બી આટલો નિર્બળ નહોતો. આજે જે આપણે બાય 1 ગેટ 1ની કોમ્બો ઓફરમાં પશ્ચિમના આચરણો સાથે આ બધું જ લઈ આવ્યા. ખરેખર એવું હતું કે આ દેશ બધાને આખા વિશ્વને આપતો હતો, આજે આપણે ઊંધું થઈ ગયું, આપણે લેતા થઈ ગયા. કારણ વગર હસ્તધનુન કરવું એ ફેશન બની ગઈ. સેકન્ડ, હું હજુ જોઉં છું સાહેબ, વિદ્વાન માણસો આટલી તકલીફો વચ્ચે જ્યારે આખો પશ્ચિમના વિડીયો આવે છે કે પશ્ચિમના રાષ્ટ્રપતિઓ વડાપ્રધાનો જ્યારે કોઈ જાય છે તો આમ કરીને અભિવાદન કરે છે, ત્યારે આપણા દેશમાં હજુ બી કેટલાક એવા મને મળે છે કે એમાં શું થવાનું હોય તે થાય જ, હાથ મેળવ નથી મેળવવાનો છે. પ્લીઝ આવું નહીં કરો. વૈદિક પરંપરા, આપણા જે સનાતન ધર્મની પરંપરાઓ છે, એ ધર્મ નથી, એ આચાર સંહિતા છે, એ વિજ્ઞાન છે. અને ચોક્કસ દરેક ધર્મના જે મૂળ સિદ્ધાંતો છે,
સાહેબ, એવું નથી કે માત્ર સનાતન ધર્મ એટલે વૈદિક જ, કોઈપણ ધર્મમાં તમે જાઓ તો એ ધર્મની જે બુનિયાદ છે, ધર્મની જે મૂળ પાયાની વાત છે, એ તો વિજ્ઞાન જ છે. ઇસ્લામમાં વજુ કરવાની વાત ખાલી કરોના હોય ત્યારે નહીં, વજુ કર્યા વગર કંઈ કરવાનું જ નથી, કોઈ પવિત્ર કામ. નોર્મલ પ્રેક્ટિસ છે, નોર્મલ પ્રેક્ટિસ છે, નોર્મલ. ઉભા ઉભા પાણી નહીં પીવાનું, સિમ્પલ નહીં પીવાનું. આયુર્વેદ કે જે નળ થાય, ઉભા ઉભા પાણી પીવું એટલે પેટની બીમારી થાય. તો ધર્મની અંદર મુકાયેલી આ વાતો ચોક્કસ જ તર્કબદ્ધ અને વિજ્ઞાન સુસંગત છે. તમે તમે એને હલકામાં લઈ લો તો તમને કોઈ બચાવી નહીં શકે. સર, જે પરિસ્થિતિ વણસી છે તેમાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના આપણા મિત્રોને શું શું તકેદારીઓ લેવા માટેની સલાહ આપશો? નહીં, તકેદારી દરેક પત્રકાર સામાન્ય નથી હોતો, એને કોઈ સલાહ આપી શકાય નહીં. હા, એટલું જ કે પત્રકાર મિત્રો ખૂબ સંયમપૂર્વક કામ કરે છે. મેં તમને કહ્યું તેમ મારી પાસે એવી 10 સ્ટોરીઓ છે આજે, હા, કે જે સનસની મચાવનારી છે. ચોક્કસ આ કોરોનાનો ઉપદ્રવ સમી જશે, હા, પછી અનુભવની તવારીખ પર એ લખાશે કે કેવી કેવી વિટંબણાઓ જોઈ, વહીવટી જડતાના હા કેવા ક્રૂર પરિણામો જોયા અમે. પણ એ દિવસ નહોતો બોલવાનો, હા, અમે રાષ્ટ્રધર્મ અદા કરવા માટે પ્રતિબદ્ધ હતા. તો પત્રકારો ખૂબ સંયમથી સારી રીતે કામ કરે છે. રહી વાત પોલીસના, કોઈ પોલીસને પણ વિનંતી છે, ગઈકાલે મેં ચોક્કસ એવું કહ્યું છે કે અમે તમારી સાથે છે. આજે મારા અખબારનું શીર્ષક છે, લાતોના ભૂત વાતોથી નથી જ માનતા. મેં ફોટા છાપ્યા છે જે લોકોની સરભરા કરી પોલીસે. આવું ન કરવું પડે એ આપણી જવાબ, આપણે જોવાનું છે. અને પોલીસને વિનંતી છે કે કોઈ સ્વીમેરની ડૉક્ટર જતી હોય તો એની સાથે, ડૉક્ટર હોય કોઈ એની ફરજ પર તૈનાત હોય, હા, તો એના એને એની આરસી બુક અને લાઇસન્સને આ બધું માંગવાની કુચેષ્ટાઓ ન કરે. આખું પોલીસ ડિપાર્ટમેન્ટ બદનામ થાય છે. આવી કોઈ ઘટના તમારા વિશાળ, આખા વિશાળ હેતુને પ્રદૂષિત કરી દે છે. આપણે 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 આક્રમકતા અને કઠોરતા દાખવવાની છે એ દુષ્ટ તત્વો પર, જે રાષ્ટ્રદ્રોહી છે, કારણ વગર સડક પર ભટકવા નીકળે છે. એ લોકોને માટે મોજ મસ્તીનો સમય છે આ. એ લોકો એને વેકેશન તરીકે લીધું છે. આ વેકેશન નથી સાહેબ, આ વેકેશન નથી. ટેક આને અને ખૂબ ગંભીરતાથી લો. કેટલાક મિત્રો સોશિયલ મીડિયા પર કહે છે કે બહારની યાત્રા બહુ કરી, આ અંદરની યાત્રાનો અવસર છે. અંદરની યાત્રા મને ખબર નથી કોણ સમજશે, પણ યસ, સ્ટાર્ટ યોર, તમે ઇફ યુ વોન્ટ ટુ ગેટ ઓક્યુપાઈડ, તમે તમારી જાત સાથે વ્યસ્ત રહેવા માંગતા હોય, હા, તો તમારી આંતરખોજ ચાલુ કરો, તમારી પોતાની જાત સાથે વાત કરવાનું ચાલુ કરો. બહુ મજા આવશે. જુઓ તો ખરા, 50 વર્ષની મારી ઉંમર છે, હા, હમણાં હું એકલો પણ, હું તો આ વ્યવસાયને કારણે નથી પડી શકતો એકલો, મને ઈર્ષ્યા આવે છે લોકોની, કેટલાક લોકોની. પણ એટલે વ્યવસાયની વ્યસ્તતા એટલી બધી છે, હા, કે હું માનસિક રીતે ખૂબ વિક્ષિપ્ત છું આ બધું જોઈને. કેમ તો કે એના દૂરગામી પરિણામોની ભયંકરતા બીવડાવનારી છે. જો આપણે સમજીએ નહીં તો પરિણામો નથી સારા. તો એ પરિસ્થિતિમાં જેને તક મળી છે એ સૌ પોતાની આંતરખોજ કરે, પોતાની જાત સાથે વાત કરે, શું મેળવ્યું શું ગુમાવ્યું એનું સરવૈયું માંડે. તમે આઘાત લાગશે તમને, તમે જેને સફળ જિંદગી ગણો છો એમાં તમને ક્યાંક એવું થઈ જશે કે ઓહો, હું તો મેં તો શું કર્યું મેં આખી જિંદગીમાં. હા, તો જાગવાનો અવસર મળશે, કંઈક નવું કરવાની તક ની સમજ મળશે તમને. તો આંતરખોજની પ્રવૃત્તિમાં તમારી જાતને વ્યસ્ત કરી દો. અને એને માટે કોઈ ગુરુ, કોઈ બાવા, કોઈ યોગાચાર્યોની જરૂર નથી. આપ પોતાની જાત સાથે એકતા એકાત્મતા સાધશો. અને ખૂબ સરસ 21 દિવસનો ટાઈમ છે. 21 દિવસના ટાઈમમાં તો પરમાત્મા મળી જાય, એનો સાક્ષાત્કાર થઈ જાય. સાહેબ, સોશિયલ મીડિયાની આમ તો આપે એક ઝલક વાત કરી, સોશિયલ મીડિયામાં અવિશ્વસનીય મેસેજ અને વિડીયોઝ બધા વાયરલ થાય છે, તો એ રાષ્ટ્રદ્રોહીઓનું કાવતરું છે. જે લોકો આ દેશને સારી સ્થિતિમાં જોવા નથી ઈચ્છતા, હા, એ લોકોનું આ તરકટ છે. એનાથી આપણે જાતે બચવાનું છે સોશિયલ મીડિયાથી. સોશિયલ મીડિયા તમે આ દિવસોમાં બંધ નહીં કરી શકો. નો, યુ કેન નોટ સ્ટોપ, બીકોઝ સારી માહિતી એની પર જ આવે છે. આજે અખબારો બંધ છે તો હું સંદેશનાની પીડીએફ ફાઇલ સોશિયલ મીડિયા પર જ લોડ કરું છું. કરેક્ટ, તમે નેટ પર જઈને જ સંદેશ વાંચી શકો છો. આજે અમે 10 વાગે સવારે સંદેશ નેટ પર લોડ કરતા હતા, અમે રાત્રે 12:30 વાગે કરી દઈએ છીએ. વાચક વાંચન વિમુખ નહીં રહી જવો જોઈએ, માહિતીથી અધૂરો નહીં રહી જવો જોઈએ. માહિતી એ આ શસ્ત્ર છે સૌથી મોટું. તમને એટલી સમજ પડશે. આજે મને એટલો આનંદ છે કે આ 135 કરોડના દેશમાં 134.9
90 કરોડ લોકોને એવી સમજ પડી ગઈ છે કે ઘરમાં રહેવાનું છે. 10 લાખ લોકો એવા હશે કદાચ હા કે જે અવળચંડા છે, અળવિતરા છે, અથવા તો મૂર્ખ છે. લોકો જાગૃત તો થઈ ચૂક્યા છે. નહીં નહીં, આ સલામ કરવી પડે સાહેબ આ દેશને. આ રાષ્ટ્રની એટલે તમે સમજો, હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ કોઈ તમને વાડા ભેદ જોવા મળે છે સાહેબ? મારી પાસે આ શહેરમાં એવા દાખલા છે જ્યાં મુસ્લિમ છોકરાઓ હા શ્રમજીવી હિન્દુઓને સવાર સાંજ ખાવાનું આપે છે. હિન્દુ છોકરાઓ હા મુસ્લિમ તમે જાઓ કે જે લોકોની પર લેબલ છે કટ્ટરતાનું, હા એવા અમારા છોકરાઓ સાહેબ લિંબાયતને મીઠી ખાડી વિસ્તારમાં જે રોજ બરોજનું ખાઈને જીવનારા મુસ્લિમો છે સાહેબ, એની એની ચિંતા કરે છે. તો આ આ સમય ભારતવાસી ભારતીય બનવાનો છે. આ સમય સાચા નાગરિક બનવાનો છે. એવું સમજો કે પરમાત્માએ આ તક આપી છે આપણને ભારતીય બની જવાની. કદાચ સસ્તી આઝાદી ખૂબ મળેલી, આઝાદીનું મૂલ્ય આપણે બહુ ચૂકવ્યું નહોતું એટલે આપણે બેદરકારને લાપરવાહ હતા. રાષ્ટ્રપ્રેમના મુદ્દે આપણે ખૂબ ખૂબ ઉદા એટલે નિરાશ હતા. આ રાષ્ટ્રપ્રેમ જગાડવાની પરમાત્માએ તક આપી છે આપણને, જાગી જવું જોઈએ. એક સારા માનવ તરીકે બી, સારા નાગરિક, નાગરિક અને માનવ તરીકે, સારા નાગરિક, માનવ સારા બનવા કરતા સારા નાગરિક બનવું વધારે મહત્વનું છે. તમે સારા માનવ બનો તેથી સારા નાગરિક નહીં બની શકો. હા એ પણ વાત છે. માનવનો અને નાગરિકના ધર્મ જુદા જુદા છે. નાગરિક બનવા માટે તમારે નાગરિક બનવો, એની એની તમને સ્પષ્ટતા કરી દઉં કે હું સારો નાગરિક છું અને મારી બાજુમાંથી કોઈ અવળચંડાઈ કરે છે તો કાં તો પોલીસને બોલાવીને આપી દેવાનું, કાં તો પોલીસ નહીં આવતા વાર લાગી હોય તો ઠોકવાનો. તો એમાં માનવતા મરી જાય ક્યાંક, કોઈ જગ્યાએ કોઈને મારવો પડે તો માનવ નહીં રહીએ આપણે. પણ એ રાષ્ટ્રહિતમાં કરવું પડે તો જેને ઠમઠોરવો પડે ઠમઠોરવાનો, માપમાં રાખવાના બધાને. આ સમય કોઈ 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 નાદાનિયત કરવાનો નથી. સાહેબ જ્યારે આ પરિસ્થિતિ બનશે કે આપણે ખાસ કરીને સુરત શહેરની વાત કરીએ અને કદાચ આ બધા જ એવું હોઈ શકે એવું મારું માનવું છે કે પોલીસ તંત્ર સજ્જડ બંદોબસ્ત કરીને બેઠું છે, બહુ સારી કામગીરી પણ નિભાવે છે, પણ ક્યાંક આપણા લોકો એની સાથે ઘર્ષણ કરીને ખોટી રીતે લોકો ચિતરાઈ પણ જાય. એટલે ઘર્ષણ કરવું, ફરી કહું છું કે આ શહેરમાં જ્યાં સુધી આ શહેરની વાત છે, લગભગ બધા શહેરમાં આ વ્યવસ્થા ગોઠવાયેલી છે અને સરકારની સૂચનાઓ છે આ દિશામાં કે આકરા થોડી થોડી કડકાઈ કરવાની, પણ એક એવા એટલે એવા કિસ્સા પર ધ્યાન રાખવાનું જેમાં ફરજિયાત હોય, ઇમરજન્સી હોય. તો તમને એવું કંઈ લાગે તો 100 નંબર તમારી પાસે છે. પોલીસ સાથે શું કરવા ઘર્ષણ કરો છો? તમે કારમાં નીકળ્યા છો, તમારે દવાખાને જવું છે, શા માટે 108 નથી બોલાવતા? તમે તમારી ખાનગી ગાડીમાં જવાનો શું કરવા આગ્રહ રાખો છો? 108ની સેવાઓ તમે જુઓ તો 3-4-5 મિનિટની અંદર 108 કોઈ પણ જગ્યાએ પહોંચે છે. તમે તમારી ગાડી લઈને નીકળો અને પોલીસ સાથે ઘર્ષણ કરવામાં 1/2 કલાક બગાડો, 108ને કોઈ પોલીસ નહીં રોકે. આ સિમ્પલ સામાન્ય વાત છે. સરકારની ફેસિલિટી છે તેનો ઉપયોગ થાય અને ના નથી પાડતી કોઈ સરકાર. 108 તમારે માટે આવી જ જવાની છે. હા ખોટી ખોટી બોલાવતા નહીં. માથું દુખતું હોય 108 બોલાવવાનો ધંધો નહીં કરતા. માથું દુખતું હોય તો બામ લગાડી દેજો, સ્ટીમ લઈ લેજો, ઘરમાં વરાળ લઈ લેજો. હા પણ તમને એવું લાગે કે કંઈક 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 અજુકતું છે, ફરજિયાત છે આ મેડિકલ ઇમરજન્સી, તો 108 બોલાવી લેવાની. 135 કરોડનો આપણો દેશ અને જે હિસાબે આ પરિસ્થિતિ વણસે છે, જો ખરેખર જે મોદીજીએ જે આહ્વાન આપ્યું છે એનું પાલન થાય તો બહુ જ સારું, અને થઈ જ રહ્યું છે. ન થાય તો પિક્ચર નહીં, ન થાય એવું તો બોલાય જ નહીં આપણાથી. નહીં થવું જ જોઈએ, થવા ને આપણે કરાવવાનું છે, આપણી ફરજ. યસ, ઇટ ઇઝ અ ગ્રોસ રિસ્પોન્સિબિલિટી ઓફ ઓલ ધ ઇન્ડિવિજ્યુઅલ ઓફ ધીસ નેશન. આ દેશના પ્રત્યેક નાગરિકની આ જવાબદારી છે. કોઈ જો અને તો નહીં, કોઈ ઇફ એન્ડ બટ નહીં. રસ્તા પર તમને કોઈ દેખાય, તમે જતા હોય, આપણે પત્રકાર છીએ ને કોઈ દેખાય, 100% એને આતરી લેવાનું, ભાઈ ઘરમાં જતો રહે જે હોય તે તું. કારણ પૂછવાનું, કોઈ જેવું લાગતું હોય તો એને 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 સેવા આપી દેવાની. પણ મોબિલાઇઝેશન, સંસર્ગ જેટલો ટાળીએ એટલા આપણે સલામત છે. સાહેબ આ સમય આ પ્રશ્ન પૂછવો જોઈએ કે મને ખબર નથી, પણ આર્થિક પરિસ્થિતિની જો ખાલી વાત કરીએ આપણે, સર સલામત તો પગડી બહુતેરી, આપણે શું લઈને આવ્યા હતા? આર્થિક પરિસ્થિતિઓની વાતો કરો, ગઈકાલ સુધી કરી છે આપણે. સાહેબ આજે કોઈ મુદ્દા નહીં કરો વાત, કરશું કાલે પાછા બેઠા થશું. આજ પ્રધાનમંત્રીને આપણે આપણે પૂછશું, આજ નાણામંત્રીને પૂછશું, અને એ તો અવિરત ક્રમ છે, પૂછશું જ. પણ આ સમય કોઈ કોઈ ખોટી ખણખોત કરવાનો નથી. સાચી વાત છે. કૌરવ અને પાંડવોની એક બહુ સરસ વાર્તા છે સાહેબ,
આ બધા કોંગ્રેસીઓને અર્પણ કરું છું. હું વિરોધ પક્ષે જેટલા પણ છે, નોટ કોંગ્રેસીસ, પણ પાંડવો વનવાસમાં હતા અને કોઈકે આવીને યુધિષ્ઠિરને બાતમી આપી જાય, ખૂબ હરખપદુડા થઈને કે કૌરવો પર આક્રમણ થયું છે અને કૌરવો તકલીફમાં છે, કૌરવો હારી જવાના છે, મજા પડી ગઈ. સાહેબ, યુધિષ્ઠિર 2 મિનિટ માટે મૌન થયા છે અને યુધિષ્ઠિરે અર્જુન અને ભીમને આદેશ આપ્યો છે આયુધ સજવાનો. ઇતિહાસ આપણું મહાભારત એવું, એટલે મહાભારતની કથા એવું કહે છે અને કથા ખોટી નથી. અને યુધિષ્ઠિર એવું કહે છે એટલે એને બીજા કોઈ તો નહીં પણ ભીમ પૂછે છે, બાકી તો બધા આજ્ઞાંકિત ભાઈઓ છે, પાંચે પાંચ ચારે ચાર ભાઈઓએ આયુધ સજી લીધા છે, સજવા ગયા છે. ભીમ પોતાની ગદાને ધારણ કરતાં કરતાં યુધિષ્ઠિરને પૂછે છે કે આ શું ધંધો યાર, જેણે આપણી સાથે આટલું બધું કર્યું એને મદદ કરવા જવાનું? એટલે યુધિષ્ઠિર એક વાક્યમાં જવાબ આપે છે અને તે જવાબ એવો છે કે ભીમ, કૌરવ પર બહારનું આક્રમણ થયું છે અને જ્યારે કોઈ બહારનું આક્રમણ આપણા પરિવાર પર કરે તો આપણે 5 ને 105 છે. અને અને યુધિષ્ઠિર મદદે જાય છે પાંડવો અને સામેની સેનાને પરાસ્ત કરી અને કૌરવોને પાછા મૂકીને આવે છે. અહીંયા કૌરવ અને પાંડવોમાં કોઈ પક્ષે પોતાની જાતને ગણવાની જરૂર નથી, આ સિમ્બોલિક ઉદાહરણ છે. હું એટલે કોંગ્રેસવાળા ભૂલથી પણ પોતાની જાતને પાંડવ નહીં ગણે, પણ આ ઇતિહાસમાંથી કરશો શું? આપણે ઇતિહાસમાંથી બોધપાઠ લેવાનો છે, ઇતિહાસનું માંથી શિક્ષણ મેળવવાનું છે. ઇતિહાસ આપણને શીખવે છે કંઈ, ભૂતકાળના અનુભવ, વિઝડમ આપણને હિસ્ટ્રીથી આવે છે, નોલેજ આપણને પ્રેઝન્ટ ટેન્સમાં આવી જાય, ડાપણ તો અનુભવે જ શીખાય. તો એ પરિસ્થિતિમાં કોઈ પોતાની જાતને પાંડવ કે કૌરવ જાતે ગણી નહીં લે. દર્શકોને પણ વિનંતી કે આમાં પાંડવ કૌરવની વ્યાખ્યા નહીં કરતા, ખાલી સમજવાનું એટલું જ છે કે જ્યારે આ કોરોના એ બહારનું આક્રમણ છે, આપણે 135 કરોડ દેશવાસીઓ એક છે. બહુ સરસ, બહુ સરસ, બસ આટલી જ વાત છે. અંતમાં આપણે કાર્યક્રમ અહીં પૂર્ણ કરીએ તે અમારી ઈચ્છા છે કે તમે સમગ્ર સુરતના વાસીઓને, સુરતી લાલાઓને એક સરસ મજાનો મેસેજ આપો. બસ ઘર મેં રહેના, કોરોના સે ડરના, કોરોના સે ડરના ઓર ઘર મેં રહેના, બાકી પરિવાર કે સાથ મોજ કરના, મોજ કરવાની. આવો સમય ક્યારે પણ, હા એટલે, અને અવસરમાં અવસર બનાવીએ ઘરમાં. પરિવારની વચ્ચે ખોવાઈ ગયેલી જે સંવાદિતતા છે, આજે પિતા અને પુત્ર વચ્ચે સંવાદ નથી, ઘરમાં સાસુ અને વહુ વચ્ચે સંવાદિતતા તૂટી ગઈ છે, મતભેદ છે. એ મતભેદને કારણે સર્જાયેલા જે મનભેદ છે, એ મનભેદને નિર્મૂળ કરવા માટે કરવા માટેની કવાયતનો અવસર બનાવી. આને સિમ્પલ જો નથી, જે પરિવારમાં એ સ્વર્ગ છે, જે પરિવારમાં કોઈ મતભેદ નથી, જે પરિવારમાં સંવાદિતતા છે, જુવાન દીકરો અને અને જૈફ બાપ એક ડાઇનિંગ ટેબલ પર બેસીને ધંધાની વાત કરે છે કે પારિવારિક સમસ્યાનું ચિંતન કરે છે, ત્યાંનો પ્રશ્ન જ નથી. આ નિર્ણય સાથે બેસીને લે છે, ત્યાં કોઈ વાત જ નથી આ. પણ જ્યાં ઘડી સંવાદિતતા તૂટી ગઈ છે, આપણા અનુભવે આપણને ખબર છે કે 100 માંથી 70, 75, 80 પરિવારોમાં આજે સંવાદિતતા તૂટી ગઈ છે. જુવાન દીકરો અને બાપ, પત્ની અને પતિ, માં અને દીકરી એક જ ઘરમાં એક જ છતની નીચે મોબાઈલ પર ચેટિંગ કરવામાં વ્યસ્ત છે, એકબીજાની વચ્ચે સંવાદિતતા ખલાસ છે. તો સંવાદિતતાનો અવસર બનાવી, આને આટલો જ મેસેજ છે. ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આ હતા અમારી સાથે સંદેશના નિવાસી તંત્રી પ્રશાંત ભટ્ટ સાહેબ. ખૂબ સુંદર વાતો થઈ, એમની સાથે ખૂબ સારો સંવાદ થયો. મુલાકાતનો આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ. ફરીથી ઉપસ્થિત અંતમાં એટલું જ કહીશ કે જે કંઈ આપને મારા 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 મારી પ્રસ્તુતિમાં જે કંઈ બી આપને ગમ્યું, એ પરમાત્માની કૃપા છે, પરમાત્માનો પ્રસાદ છે. જો કંઈક આપને ન ગમતું કહેવાઈ ગયું હોય તો એને માટે હું ક્ષમાનો પ્રાર્થી છું. વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર.